ઉંચાઈ થઈ ગઈ છે. તેજસ સ્કૂલની સામેના મેદાનમાં હતી પાણીની ટાંકી અને 30 ફૂટની ઉંચાઈ ધરાવતી ટાંકી ધરાશાયી થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા છે. ત્યારે હજુ પણ 6 લોકોની સારવાર ચાલી રહી છે. દટાયેલા 4 લોકોને બહાર કઢાયા તો હાલ કાટમાળ ખસેડવાની કામગીરી પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ઘણી વર્ષો જૂની આ ટાંકી હતી અને તે ટાંકી હટાવવા માટે ઘણી વખત રજૂઆત પણ કરી હતી, પણ તંત્રએ તે રજૂઆતને કાને ન ધરી અને આખરે અચાનક આજે સવારે આ ટાંકી ધરાશાયી થઈ ગઈ અને એવા વિસ્તારમાં ટાંકી ધરાશાયી થઈ છે જેની નજીક સ્કૂલ પણ આવેલી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આજે રજા હોવાના કારણે ત્યાં ગર્દી ઓછી છે. બાકી જે સમયમાં આ ટાંકી ધરાશાયી થઈ હતી તે સમયે ત્યાં વધુમાં વધુ લોકો ત્યાં હોતા હોય છે. મહત્વના સવાલો જે આ થઈ રહ્યા છે, કેમ દુર્ઘટના બાદ જાગે છે ઊંઘતું તંત્ર, વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ ક્યાં સુધી બેદરકારીનો ભોગ બનતા રહેશે આ પ્રકારે નિર્દોષ લોકો. સુધી 24 કલાક પૂછે છે સવાલ કે ટાંકી જર્જરિત હોવા છતાં કેમ ધ્યાન ના આપ્યું, ક્યાં હતું ધ્યાન, ટાંકી ધરાશાયી થાય તેવી હાલતમાં હતી તો કેમ તોડી ના પડાય, ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટના માટે જવાબદાર કોણ છે અને જવાબદારી કોણ લેશે, હજુ શહેરમાં આવી મોતની કેટલી ટાંકીઓ છે, કેમ દુર્ઘટના બાદ જ ઊંઘતું તંત્ર જાગે છે, ક્યાં સુધી બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બનતા રહેશે, તો આ પ્રકારની હજુ કેટલી જર્જરિત ટાંકીઓ છે જે લોકો માટે મોત બનીને ઉભી છે. તમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી. બ્રિજેશ, જે રીતે આ ટાંકી ધરાશાયી થઈ છે, કેટલી વખત આના બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને છતાં પણ જ્યારે ટાંકી હવે ધરાશાયી થઈ છે ત્યારે વિક્રમભાઈ જે રીતે આ ઘટના બની છે, આટલી જૂની ઘટના હતી, ટાંકી હતી, કોઈ ફરિયાદ નહોતી મળી એવું તંત્ર કહી રહ્યું છે, પણ આની સામે તપાસની શું કાર્યવાહી થશે અને કેવી રીતે જે દોષિતો છે એની સામે પગલાં ભરાશે? આ એક બહુ ગંભીર અને દુઃખદ ઘટના બની છે અને એ ટાંકી કરીબન 20-25 વર્ષ જૂની છે. 96-97 એ ટાંકી બની હતી. એનો ક્યારેક ક્યારેક વૈકલ્પિક રૂપે અત્યારે ઉપયોગ કરવામાં આવતો હતો. મને માનનીય મુખ્યમંત્રીશ્રીનો રશિયાથી ફોન હતો, આ બાબતમાં આખી ડિટેલ જાણી છે અને સાબે તપાસના આદેશ કરવાનું કીધું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એના તપાસ થશે. સાથે સાથે જે લોકો ગુજરી ગયા છે એને બધું સપોર્ટ અને જે સારવાર હેઠળ તેને સપોર્ટ આપવા માટે કીધું છે. જે રીતની વાત થઈ, કુલ કેટલા લોકોની તમને અધિકારીક રીતે જાણકારી મળી છે મોત થયા છે અને કેટલા ઇજાગ્રસ્તો છે, શું સહાય કરવામાં આવશે? ટોટલ 4 લોકો હતા જે દબાયા હતા, એમાંથી 3 લોકોની મૃત્યુ થઈ છે. સિવિલ હોસ્પિટલમાં જાતે અમે ડૉક્ટર સાથે વાત કરી છે. એક અત્યારે સુરક્ષિત છે અને સારવાર હેઠળ છે અને એને જે બી સપોર્ટની આવશ્યકતા છે રાજ્ય સરકાર અમે અને જિલ્લા પ્રશાસન પ્રોવાઈડ કરશે. આ જે ઘટના બની એની અંદર શું કોઈ તપાસ કામ થશે, તપાસ કામગીરી થશે, કોઈ જવાબદારો સામે પગલાં ભરાશે કે પછી દર વખતે તંત્ર જેમ પાછળથી કામગીરી થતું હોય છે એ પ્રકારની કામગીરી થશે? એમાં નક્કર પગલાં થાય અને એમાં રાજ્ય સરકારે બહુ ગંભીર નોંધ લીધી છે, એટલે તાત્કાલિક અસરથી એક તપાસ સુપ્રત કરવા માટે કીધું છે. 3 દિવસમાં અમે તપાસ સુપ્રત કરીશું. તપાસ તમે કરશો કે અન્ય કોઈ અધિકારીને સોંપવામાં આવશે? તપાસ ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં થશે અને એએમસીના સિનિયર અધિકારીના સાથે ટેકનિકલ કમિટી સાથે જોડાશે. ધન્યવાદ સર. તો જે રીતે આ હતા જિલ્લા કલેક્ટર, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે આ ઘટના છે, ઘટના ખૂબ જ દુઃખદ છે અને તેની અંદર જે જવાબદારો છે, જવાબદારોની સામે કાર્યવાહી કરવા માટે ખુદ મુખ્યમંત્રી રશિયાથી ફોન કર્યો છે અને તેમની પાસેથી વિગતો મેળવી છે. તેના કારણે આજે જવાબદારો છે તેમની સામે તપાસ પણ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. જી મિથુન, ટાંકી ધરાશાયી થઈ છે હાલમાં, ત્યાંના જે દ્રશ્યો છે, જે સારવાર તો લોકોની થઈ રહી છે પણ ત્યાં ઘણા બધા જે કાટમાળ પણ પડેલો છે ત્યાંના દ્રશ્યો આપ અમને બતાવો, કેવી પરિસ્થિતિ છે તે? હાજી બિલકુલ મિથુન, જે રીતે વાત કરવામાં આવે તો હાલ આ તમને સીધા દ્રશ્યો દર્શાવીશું. જે રીતે જે ટાંકી હતી એ ટાંકી જર્જરી ટાંકી જે કહી શકાય 25 વર્ષ જૂની આ જે ટાંકી છે જે તૂટી અને હાલ તેના કાટમાળને ખસેડવાની કામગીરી થઈ રહી છે. ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેઓ હાલ આ ટાંકી તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ રીતે કાટમાળ કેવી રીતે ખસેડવો, જે રીતે ટાંકી જોઈ શકાય છે કે આ તમામ જે ટાંકીનો કાટમાળ છે તેને ખસેડવા માટેની હાલ આ કવાયત ચાલી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે. જે 4 લોકો દટાયા હતા તેમને હોસ્પિટલ ખસેડવા
કરવામાં આવ્યા, જેમાંથી 3ના મોત થયા છે અને 1 હજુ ઇજાગ્રસ્ત છે, એમને સારવાર મળી રહી છે. જ્યારે જે રીતની હાલની પરિસ્થિતિ છે, ફાયર વિભાગ હવે વિચાર્યું છે કે આ કાટમાળ કેવી રીતે દૂર કરવો, કારણ કે આટલું જંગી કાટમાળ દૂર કરવામાં સમય જશે અને કેવી રીતે આ દૂર કરવો તેને લઈને પણ હાલ કવાયત કરવામાં આવી છે. સૌથી પહેલાં ચેક એ કરવામાં આવ્યું કે આ કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી અને હવે આ કાટમાળ જે છે તેને ખસેડવા માટેની કવાયત ચાલી રહી છે. તમામ અધિકારીઓ જે છે તેઓ હાલ એ કવાયત કરી રહ્યા છે કે આ જે કાટમાળ છે, કાટમાળ કેવી રીતે ખસેડવો અને આ જે ટાંકીનો ભાગ છે તેને તોડી અને કેવી રીતે અહીંયાથી દૂર કરવામાં આવે તે પ્રકારની હાલ જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ફાયર વિભાગના અધિકારીઓ જે છે હાલ તેની અંદર લાગેલા છે અને તમામ રીતે પ્રયાસ થઈ રહ્યો છે કે આ જે કાટમાળ છે, કાટમાળ કેવી રીતે દૂર થાય, આ કાટમાળ તોડવામાં આવે તે કેવી રીતે તોડવામાં આવે, આ તમામ જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. હવે ફક્ત આ કાટમાળ હટાવવાની વાત છે અને આ કાટમાળ દૂર કરવામાં આવશે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે પણ ફાયર વિભાગના અધિકારીઓની જે કામગીરી છે હાલ વધી છે, કારણ કે આ જે જંગી કાટમાળ છે તે કેવી રીતે હટાવવો અને તેના માટેના સાધનોની સાથે આ જે કામગીરી છે હવે હાલ હાથ ધરવામાં આવશે. જી મિથુન. જી જી જી. અમારી સાથે અમારા સંવાદદાતા આશકા જાની જોડાઈ ગયા છે સોલા સિવિલથી. આશકા, જે રીતે આજે અસરગ્રસ્તો છે તેમાંથી 1 જે છે તેમની હાલત ઘણી ગંભીર માનવામાં આવી રહી છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસ તે મિથુન, બોપલમાં જે જૂની ટાંકી ધરાશાયી થઈ છે અને તેના કારણે જે કેટરિંગનું ગોડાઉન હતું તે તેમાં કામ કરતા કામદારો દટાયા હતા અને તે તમામ લોકોને અત્યારે અહીંયા સારવાર માટે સોલા સિવિલ લાવવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી સોલા સિવિલ લાવવામાં આવે તે દરમિયાન 3ના મોત થઈ ગયા હતા. સોલા સિવિલના સત્તાધીશ આરએમઓ દ્વારા એવી અમને માહિતી આપવામાં આવી રહી છે કે 6 લોકો લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3ના મોત થયા હતા અને ત્યારબાદ બીજા 6 લોકોને લઈને ટોટલ 9 લોકો હજુ તેમની માહિતી મુજબ અહીંયા સારવાર લઈ રહ્યા છે અને 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ 6 લોકોમાંથી જે ગંભીર ઘાયલ પણ છે અને એક લોકો ઓર્થોપેડિકની સારવાર લઈ રહ્યા છે, કારણ કે કાટમાળ નીચે દબાયા છે એટલે તે લોકોને ગંભીર ઈજા થઈ છે, એટલે તમામ અહીંયા સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સિવિલ તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે લાવેલા તમામમાંથી બધાને સારવાર અહીંયા આપવામાં આવી રહી છે. પ્રોપર સર્જરી માટેની પણ તેમને કાર્યવાહી હાથ ધરી દીધી છે. જ્યારે 3 લોકો ત્યાં ઘટના સ્થળેથી અહીંયા લાવતા લાવતા જ તેમના મોત થઈ ગયા હતા, એટલે અત્યારે હાલ તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, જે લોકો હાલમાં ત્યાં સારવાર હેઠળ છે તેમની પરિસ્થિતિ કેવી છે? જે ચોક્કસ તે અત્યારે હાલ જે સારવાર લઈ રહ્યા છે તે ગંભીર રીતે ઘાયલ તો છે જ, કારણ કે કાટમાળ નીચે દબાયા હતા. 30 ફૂટ ઊંચી જે ટાંકી છે ધરાશાયી થઈ છે, તે લોકો ગોડાઉનમાં કામ કરતા હતા, કેટરિંગનું ગોડાઉન હતું અને કામકાજના દરમિયાન આવી કોઈ ઘટના બનશે તેવી તેમને કંઈ કલ્પના પણ નહોતી અને કલ્પના જ્યારે આ ઘટના બની ત્યારે તે લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને અચાનક ઉપરથી ટાંકી ધરાશાયી થતાં તે લોકો દબાઈ ગયા છે, એટલે કાટમાળમાં દબાવાના કારણે તેમને ગંભીર ઇન્જરી તો થઈ છે જ અને તેના કારણે અત્યારે હાલ સોલા સિવિલમાં તેમની સારવાર ચાલી રહી છે. મોટાભાગે તમામ લોકોને ઓર્થોપેડિકની સારવાર આપવામાં આવી રહી છે, કારણ કે કાટમાળની અંદર દબાયા છે એટલે તેમને ફ્રેક્ચર વધારે પ્રમાણમાં થયા હોય તેવું સિવિલ તંત્ર દ્વારા અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે. જી જી જી. આશકા, આપ અમારી સાથે જોડાયેલા રહો તો આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો હાલમાં જે રેસ્ક્યુ ઓપરેશન છે તે તો પૂર્ણ થઈ ગયું છે પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે તેમાંથી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને જે રીતે આ જે ટાંકી છે, 30 ફૂટ ઊંચી જે ટાંકી હતી અને જે વર્ષો જૂની ટાંકી હતી, વારંવાર આ ટાંકીને હટાવવાની પણ લોકોએ રજૂઆત કરી હતી ત્યારે તંત્રએ આંખડા કાન કર્યા હતા. અને હવે તંત્ર આ માટે જવાબદાર કોને ગણશે, કારણ કે આ પ્રકારની જે જર્જરિત ટાંકીઓ છે અમદાવાદમાં ઘણી બધી આ પ્રકારની ટાંકીઓ આવેલી છે, પણ હવે તે હટાવવાનું કામ તંત્ર હાથ ધરશે. કોઈ પણ આ પ્રકારની ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે અને લોકોના જીવ જાય, લોકોના જીવ લેવાય ત્યારબાદ જ તંત્રના આંખ ખુલતી હોય છે. અત્યારે 1 વાગ્યાની આજુબાજુ જે આ ઘટના બનેલ છે તેમાં અત્યાર સુધી અહીંયા 9 દર્દીઓ ટોટલ લાવેલ છે, એમાંથી 3ને ઓલરેડી એક્સપાયર્ડ હાલતમાં છે અને બાકીના જે છે એમના એક્સરે અને ટ્રીટમેન્ટની કામગીરી અત્યારે ચાલુ છે. આપને આપણી સાથે પીઆઈ કેટી કમારિયા ડીવાયએસપી સાહેબ જોડાયા છે, તેમાંથી વાત કરી તો કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને લગભગ કેટલા વાગ્યાની આસપાસની આ ઘટના છે? આ ઘટના તો 2 કલાક પહેલાની છે અને 4 વ્યક્તિને અહીંથી હોસ્પિટલે દાખલ કરવામાં આવી છે, એમાં 2 વ્યક્તિ ગંભીર છે, બાકીના 2ને પગમાં ઈજા થયેલી છે. અને હાલ જે શેડ ઉપર ટાંકી પડેલી છે એ આખે આખો શેડ બહાર નીકળે પછી ખ્યાલ આવે કે અંદર કોઈ છે કે કેમ. પાણીની ટાંકી લગભગ કેટલા વર્ષ જૂની છે અને નોટિસ ફટકારવામાં આવી હતી તેવી પણ માહિતી મળી રહી છે? તો હવે નગરપાલિકાની ખ્યાલ હશે કે કારણ કે કેટલા વર્ષ જૂની હતી એની નોટિસ હતી કે કેમ,
મૂળ તો અત્યારે કાયદો વ્યવસ્થા માટે કે ભાઈ આજુબાજુમાં બીજું કોઈ દબાયેલું છે કે કેમ એની મેઇન તપાસ ચાલી રહી છે. હજુ પણ કેટલા લોકો અંદર ફસાયા હોવાની આશંકા? આજુબાજુના લોકોનો કહેવા મુજબ ચાર જ હતા, પણ છતાં અંદરથી બધું આખો કાટમાળ કાઢીએ ત્યારે ખ્યાલ આવે કે એની અંદર કેટલા દબાયેલા છે. જે આરો પ્લાન્ટ સિવાય પણ અહીંયા કશું બીજું ચાલતું હતું? ના, એ તો હવે નગરપાલિકાને પછી ખ્યાલ કે ખરેખર અહીંયા બાજુમાં શું હતું. અત્યારે એક શેડ છે અને એની ઉપર આખી પાડી ટાંકી પડેલી છે માત્ર. તો જે રીતે આ ઘટના બની છે આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી. બ્રિજેશ, જે આ ઘટના બની છે તે બાબતે જે નગરપાલિકા છે તેઓ શું કહી રહ્યા છે? કારણ કે વારંવાર રજૂઆત પણ આ બાબતે થઈ છે અને આજે ટાંકી ઘણી વર્ષો જૂની હતી ત્યાં. મિથુન, થોડી વાર પહેલાં જ્યારે નગરપાલિકાના પૂર્વ ચેરમેન સાથે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી કે આવી કોઈ ફરિયાદ નહોતી મળી, પરંતુ હાલ આ ટાંકીના દ્રશ્યો છે, જે જગ્યાએ ટાંકી હતી તેના હાલ આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે કાટમાળ છે, તમામ લોકો અહીંયા જે છે ટોળે વળી અને આ કાટમાળ જોઈ રહ્યા છે. આ જે ટાંકી છે, ટાંકીનું આ કાટમાળ છે જે અહીંયા તૂટી છે, તેને લઈને હાલ ફાયર વિભાગની જે ટીમ છે કામ કરી રહી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાટમાળ ખસેડવાની આ જે ટાંકી હતી એ ટાંકીનું આ જે કાટમાળ છે ખસેડવાની હવે કામગીરી અંતિમ તબક્કામાં છે અને તેના માટે જે તમામ અધિકારીઓ જે છે જહેમત કરી રહ્યા છે. જે રીતનો આ જંગી કાટમાળ છે તે રીતે દૂર કરવો, અહીંયા કેટલાક સ્થાનિકો પણ છે તેઓ જે હાલ અહીંયા જે ઉપસ્થિત છે, તમામ લોકો અહીંયા જે છે તેમની સાથે પણ વાત કરીશું. પણ પહેલાં આ જે તમે દ્રશ્યો બતાવવા માગીએ છીએ, દ્રશ્યો આ જે ટાંકીના છે, ટાંકી જજે હજે કેમ તે એક મોટો સવાલ છે અને તેને લઈને જે નગરપાલિકા તંત્ર છે, નગરપાલિકા તંત્ર દ્વારા જે વિગતો આપવામાં આવી કે આવી કોઈ ફરિયાદ નથી મળી અને આ જે કામગીરી છે કામગીરી અહીંયા થઈ રહી હતી, આ ટાંકી અચાનક તૂટી પડી છે, કોર્પોરેશને કોઈ જાણ નહોતી. કેટલાક સ્થાનિકો છે એમની સાથે વાત કરી, તમે અહીંયા રહો છો, આ જે ટાંકી છે કેટલા વર્ષ જૂની હતી, કેવી રીતે થયું ઘટના? ના, પાછળથી આ તો અમુક સમયાંતરે ઘસારા પડતા જતા હોય. અમે શરૂઆતના સ્ટેજમાં તો તમને એમ જ લાગે કે મજબૂત, અને મજબૂતાઈ તો હોય જ ને, માનો 20-25 વર્ષે ઇનોવેશનમાં આ ગયા. કોઈ રજૂઆત થઈ હતી આ ટાંકી જૂની હતી તો કોઈ તપાસ થઈ હતી? એવું કંઈ ધ્યાનમાં આવતું નથી. આમાં આ વસ્તુ અમુક એવી હોય છે કે આપણે જે સોસાયટીમાં કે એમાં હોય તો ખ્યાલ આવે, આપણે એવા રીતના રહેતા હોઈએ આની અંદર જે જૂનું આ બધું થોડુંક ઓલ્ડ છે, માનો નવું ડેવલપમેન્ટ હોય તો ખ્યાલ આવે બરાબર. એટલે આમાં તો તમે કોઈ કોર્પોરેશનમાં એમાં ખ્યાલ આવે ને, નગરપાલિકાના કોઈ અધિકારી આવે તો ખરા, અહીંયા કોઈ તપાસ આવે પણ ખ્યાલ ના હોય ને. વાત કરવામાં આવે હાલ સ્થાનિકો છે એમની સાથે આપણે વાત કરી. આ જે દ્રશ્યો છે ફરી એકવાર તમને બતાવીશું. જે ટાંકી છે ટાંકીનું આ કાટમાળ હાલ ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ફાયર વિભાગની ટીમો છે ટીમો કામે લાગેલી છે અને સાથે જ જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા હાજર છે. સ્થાનિકો દ્વારા જે છે જે વાત કરવામાં આવી તે પ્રમાણે ટાંકી 25 વર્ષ જૂની ટાંકી છે અને તેની અંદર કોઈપણ પ્રકારની જે ફરિયાદ છે ફરિયાદ કે જાણકારી કરવામાં નહોતી આવી, પરંતુ જે રીતે કહી શકાય કે આ જૂની ટાંકી છે અને તેનો કાટમાળ હાલ અમે જે આપણે દર્શાવી રહ્યા છીએ આ કાટમાળ છે. લોકોના ટોળા અહીંયા હજુ પણ ઉમટ્યા છે. જે રીતનું આ કાટમાળ છે કાટમાળને જોવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે અને જે ઘટના છે એ ઘટનાને લઈને લોકોને જે કહી શકાય કે જાણકારી જે મળી છે અને ત્યારબાદ લોકોના ટોળા અહીંયા ઉમટી પડ્યા છે. હાલ તમામ અધિકારીઓ દ્વારા કામગીરી થઈ રહી છે, અધિકારીઓની સાથે તમામ લોકો પણ અહીંયા હાજર છે અને પહેલાં તો લોકોને બહાર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે આ જે ઘટનાક્રમ થયો છે અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ દ્વારા પણ કામ થઈ રહ્યું છે, લોકોના ટોળા અહીંયા આ કામગીરી જોવા માટે ઉમટી પડ્યા છે. જે રીતની આ કામગીરી હાલ ચાલી રહી છે, સ્પષ્ટ રીતે જે જૂની ટાંકી હતી પરંતુ તેને લઈને કોઈ જે છે કહી શકાય કે આ જે ટાંકીના જે દ્રશ્યો છે તમને ફરી વખત દર્શાવીશું. જે પ્રકારની આ ટાંકી હતી એ ટાંકીને લઈને કામગીરી જે છે હાલ થઈ રહી છે અને કાટમાળ ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા જે છે એ તમામ હાલ કામગીરી થઈ રહી છે અને અહીંયાથી સીધા દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે. જે રીતે આ જે કામગીરી છે, સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું. આ કેટલા વર્ષની ટાંકી હતી, શું થયું હતું? લગભગ 1996 બંધ એવું લાગે છે. અને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કહેવો હોય તો આને કહેવાય. જે 96 બનાવેલી ટાંકી 2019 જો પડી જતી તો આમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયો એવું લાગે છે. પણ આ જે ટાંકી છે, તમે અહીંયા સ્થાનિક છો, કોઈ દિવસ કોઈ ટાંકી પડેલી સ્થિતિ હતી? જર્જરી હતી ખરી, જર્જરી તો હતી નહીં, જર્જરી જતી પંચાયતે સરકારે કે કોઈ
સરકારે કોઈ ધ્યાન જ નથી આપેલું. કોર્પોરેશનના કોઈ અધિકારીઓ અહીંયા જોવા મળ્યા હતા? પેલા નગરપાલિકાના જે અધિકારીઓ છે, બોપલ નગરપાલિકા થઈ ગઈ, હવે તો નગરપાલિકા વિસ્તાર છે, કોઈ કામગીરી થઈ હતી? નગરપાલિકા વાળા તો અહીંથી એક પાણી આવી અને પાણીનો વરસાદી પાણીનો નિકાલ નથી કરી શકતા, પાણી આપી શકતા નથી. જો આ ટાંકી પડે તો આમાં ભ્રષ્ટાચાર છે, સરકારને કોઈ રસ લાગતું એવું નહીં લાગતું. નગરપાલિકા હોય તો ગ્રામ પંચાયત હોય, ટૂંકમાં ભ્રષ્ટાચાર કરો. નવી ટાંકી બનાવી તો પૈસા મળશે તો નવી ટાંકી બનાવશે, પણ જૂની ટાંકી તૂટી જાય એને રિપેર કરવી અથવા એને ડેમોલિશન કરવું યાદ નથી આવતું. આ જે જૂની ટાંકી છે તેને લઈને ક્યારે કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા હતા ખરા? કોઈ આવતું નથી. એને ગમે તે કહીએ પણ સર એમને ધ્યાન જ નથી આપ્યું. તમે અહીંયા રહો છો, કેટલા વર્ષથી રહો છો, આ ટાંકી કેટલી જૂની છે? હું અહીંયા ઘણી ઘણી 10 વર્ષથી રહું છું. ટાંકી બહુ ઘણી બધી જૂની છે અને અહીંયા ઘણી ઘણી બધી અપીલો લખાવી છે કે ટાંકીની મરમત કરી જો, પણ ટાંકીની કોઈ મરમત કરવા આવતું નથી. ના ટાંકી એવી બીજી પડી એવી આગળ બીજી પણ ટાંકી જૂના જમાનાની ટાંકી છે, એ પણ પડવાની શક્યતા વધી શકે છે. આ જે ટાંકી હતી એ ટાંકીને લઈને કોઈ રજૂઆત થઈ હતી? કોઈ રજૂઆત થઈ હશે? રજૂઆત મને ખબર નહીં, પણ થઈ હશે રજૂઆત, કારણ કે જૂની ટાંકી હતી. આ ટાંકીના સરિયા દેખો ત્યારે બધા કાટ થઈ ગયા છે, આમાં સિમેન્ટનો જરો પણ એટલો દેખાતો નથી. સ્થાનિકો કહી રહ્યા છે કે આ જે ટાંકી હતી એ જૂની ટાંકી હતી અને તેને લઈને હાલ જે છે તમામ અધિકારીઓ હવે પહોંચ્યા છે, પહેલાં કોઈએ ધ્યાન નથી આપ્યું અને હાલ જ્યારે આવ્યા છે ત્યારે આજે સમગ્ર જે મુશ્કેલી છે નાગરિકોને પડી રહી છે. એક તરફ પાણીનો નિકાલ નથી થતો, બીજી તરફ જે પીવાનું પાણી ઉપલબ્ધ થવું જોઈએ તે ટાંકીઓની મરમ્મત કોઈ કરતું નથી, તેની કામગીરી કરવાનું નથી, સમારકામ નથી થતું, અને તેને લઈને જે નગરપાલિકા તંત્ર છે બોપલનું તેના ઉપર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. જી. અમારી સાથે હોસ્પિટલથી આશકા જોડાઈ ગયા છે. આશકા, જે રીતે આ જેટલા પણ જે અસરગ્રસ્તો છે જેમને દબાયા હતા ટાંકીના કાટમાળ નીચે, તેઓની હાલમાં સ્થિતિ કેવી છે અને શું તેઓની જે સ્થિતિને લઈને હોસ્પિટલ તંત્ર શું કહી રહ્યું છે? બોપલમાં ટાંકી ધરાશાયી થવાની ઘટના બની છે, તેમાં જે કેટરિંગના ગોડાઉનમાં લોકો દટાયા હતા તેમાંથી ખાસ કરીને તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે વોર્ડ છે, ડેડ બોડી જે રાખવામાં આવી છે, 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને તમામની ડેડ બોડી અહીંયા રાખવામાં આવી છે. બીજી તરફ બોપલ પોલીસ પણ સોલા સિવિલ પહોંચી ગઈ છે અને જે દટાયેલા લોકોની જેના મૃત્યુ થયા છે તે લોકોની ડેડ બોડી પણ તપાસી છે. ત્યારબાદ અહીંયા જે અન્ય લોકો 9 લોકો જે સારવાર લઈ રહ્યા છે, સોલા સિવિલના આરએમઓ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે હજુ 9 લોકો સારવાર લઈ રહ્યા છે, તે લોકોની હાલત પણ ગંભીર છે. અને અત્યારે હાલ તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે બોપલ પોલીસ સોલા સિવિલ પહોંચી છે અને અત્યારે હાલ જે ઘાયલ લોકો છે તેમને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે, તેમના પરિવારજનો હજુ સુધી આવ્યા નથી, માટે તેમને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો કે જે ઘાયલ છે તેમને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. હજુ તેમની હાલત તો તેમને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા થયેલી છે, એટલે હાલત તો તે લોકોની હજુ પણ ગંભીર છે. આવા 1 નહીં 2 નહીં પરંતુ 9 લોકો છે જેમને અત્યારે હાલ અહીંયા સારવાર આપવામાં આવી રહી છે અને તમામની પરિવારજનોને આ અંગે જાણ નથી, એટલે સોલા બોપલ પોલીસે આવી અને તમામની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે હાલ જે દ્રશ્યોમાં તમે જોવો છો કે અહીંયા સોલા સિવિલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે અને જે મૃત્યુ પામ્યા છે 3 લોકો તેમની ડેડ બોડીને પણ ડેડ બોડી રૂમમાં મૂકી દેવામાં આવી છે, ત્યાં પણ બોપલ પોલીસે જઈ અને તપાસ હાથ ધરી છે. જી 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 જી. એક મહત્વના સમાચારની વાત કરીએ તો જે આ ઘટના ઘટી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે, ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં રશિયાના પ્રવાસે છે. તેમણે જ્યારે આ ઘટના અંગે જાણ્યું તેમણે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રશિયાથી વિજય રૂપાણીએ કલેક્ટર સાથે સીધી વાતચીત કરી હતી અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તપાસના આદેશ પણ આપ્યા છે. વિજય રૂપાણી હાલમાં રશિયાના પ્રવાસે છે, ત્યારે સીએમ રૂપાણીએ બોપલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તો રશિયાથી વિજય રૂપાણીએ કલેક્ટર અને ડોક્ટર સાથે સીધી વાતચીત કરી હતી અને તમામ જે માહિતી પણ મેળવી હતી, ત્યારે તપાસના આદેશ પણ આપી દીધા છે કે કઈ રીતે આ દુર્ઘટના ઘટી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી. બ્રિજેશ, જે રીતે હાલમાં રશિયાના પ્રવાસે છે મુખ્યમંત્રી અને તેમણે સીધી આ વસ્તુ વિશે, આ જે ઘટના થઈ છે તેના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે માહિતી પણ મેળવી છે, શું વધુ માહિતી?
જે વાત કરવામાં આવી છું, થોડી વાર પહેલા આપણે જયારે કલેક્ટર સાથે વાત કરી, કલેક્ટરે સ્પષ્ટપણે કહ્યું કે મુખ્યમંત્રીએ રશિયાથી તેમની સાથે વાત કરી છે અને હાલ આ જે કામગીરી ચાલી રહી છે તેની વિગતો મેળવી મુખ્યમંત્રીએ ખુદ વાત કરી કલેક્ટર સાથે અને તેમને તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કલેક્ટરની જે કહી શકાય કે સમિતિ જે બનશે, ડેપ્યુટી કલેક્ટર ખુદ પોતે તપાસ કરશે, તંત્રની કોર્પોરેશનની ટીમ પણ રાખવામાં આવશે, ટેકનિકલ સભ્યોને પણ એમાં રાખવામાં આવશે અને તપાસ થશે કે આ કામગીરી જે છે કયા કારણસર આ ઘટના બનીને શું ટાંકી જર્જરી હતી કે કેમ તેને લઈને કોઈ તપાસ થઈ હતી કે નહીં, આ તમામ વિગતો જે છે એ સમિતિ મેળવશે. અને કલેક્ટરે પણ એ નિવેદનમાં જી 24 સાથે વાત કરી જેમાં એમણે સ્પષ્ટપણે કહ્યું કે મુખ્યમંત્રીના સીધા નિર્દેશ મળ્યા છે અને તે પ્રમાણે તપાસ સમિતિ બનાવવામાં આવે, ગંભીરતાથી તપાસ કરશે અને જે સવાલ છે, જે સવાલો ઉઠ્યા છે તેના જવાબ પણ એ તપાસ સમિતિ શોધવાનો પ્રયાસ કરશે. આ ખૂબ દુઃખદ ઘટના છે અને ખુદ મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની જે છે જાણકારી મેળવી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પણ જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર ઝડપથી મળી રહે, સાથે જે મૃતકો છે તેમને પણ જે સહાય કરવા જતી હોય, આ તમામ વિગતોને લઈને જે છે મુખ્યમંત્રીએ પણ કલેક્ટર સાથે સીધી વાત કરી હતી અને સૂચના આપી હતી. જી 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 બ્રિજેશ, એ જાણવા મળ્યું છે કે જ્યારે આ ઘટના ઘટી તેના કેટલા વારમાં આજે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા, કારણ કે જે આ એરિયા ઘણો મોટો છે બોપલ ગુમા વિસ્તાર, પણ તેનાથી ફાયર બ્રિગેડનું સ્ટેશન છે નજીકમાં ક્યાં પણ નથી. વારંવાર રજૂઆત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, પણ બોપલમાં કોઈ પણ જગ્યાએ જે ફાયર બ્રિગેડનું સ્ટેશન નથી. હાજી બિલકુલ, અહીંયા નજીકમાં કોઈ ફાયર સ્ટેશન નથી અને ફાયર વિભાગની ગાડીઓ અમદાવાદથી પહોંચી છે, આનંદનગર અને પ્રયાગનગરથી આ ગાડીઓ મોકલવામાં આવી છે. જે રીતની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે, હું તમને ફરી એકવાર એ દ્રશ્યો દર્શાવીશ, જે આ વિસ્તાર છે બોપલનો, ત્યાં BRTS રોડના કારણે ટ્રાફિક હંમેશા વ્યસ્ત રહેતો હોય છે અને તેવા સંજોગોની અંદર પણ લોકોને હાલાકી પડતી હોય છે. ત્યારે જે ગાડીઓ છે, ગાડીઓ અમદાવાદથી ફાયરની મંગાવવામાં આવી હતી, તરત ફાયરના અધિકારીઓ અહીંયા પહોંચીને તેમણે કામગીરી ચોક્કસ રીતે હાથ ધરી હતી. તેમાં કોઈ જે ફાયરના અધિકારીઓ છે સમયસર પહોંચીને ચાર લોકોને બહાર પણ કાઢ્યા હતા, તેમને બચાવી લેવામાં પ્રયાસ થયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેમના ત્રણ લોકોના જે છે મોત થયા છે અને એક વ્યક્તિને ગંભીર છે, તેમને સારવાર હાલ મળી રહી છે. સીધી રીતે બોપલ નગરપાલિકાની પણ જ્યાં સુધી જવાબદારી બને છે અને જે રીતે કોર્પોરેશન વિસ્તારની અંદર ફાયર બ્રિગેડ હોય છે તે રીતે નગરપાલિકા વિસ્તારની અંદર પણ ફાયર બ્રિગેડની સુવિધાઓ મળે તે માટે રજૂઆત થઈ છે, પણ અમદાવાદથી નજીક હોવાના કારણે બોપલની અંદર કોઈ અલગ ફાયર સ્ટેશન નથી. સીધું જ મેમનગર અથવા તો પછી જે કહી શકાય કે પ્રહલાદનગર, ત્યાંથી આ ફાયરની ગાડી દોડાવવામાં આવતી હોય છે અને આ વખતે પણ તે જ પ્રકારનો ઘટનાક્રમ બન્યો છે. જોકે અધિકારીઓ સમયસર પહોંચી અને કામગીરી હાથ ધરી હતી અને જે લોકોને કાટમાળમાંથી દટાયેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જી જી બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો જે રીતે આ ટાંકી ધરાશાયી થઈ અને ત્યારબાદ તુરંત કામગીરી કરવામાં આવી હતી, પણ મહત્વની વાત છે કે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમને સારવાર અર્થે લઈ જતી વખતે રસ્તામાં જ તેમના મૃત્યુ થયા અને હજુ પણ 6 જણા છે તે ઘાયલ છે અને તેમના પરિવારજનોની પણ માહિતી મેળવવામાં આવી રહી છે પોલીસ દ્વારા. તો જે આ પ્રશ્નો થઈ રહ્યા છે, ટાંકી જર્જરિત હોવા છતાં પણ કેમ ધ્યાન ન આપવામાં આવ્યું, ટાંકી ધરાશાયી થાય તેવી હાલતમાં હતી તો કેમ તોડી ન પડાઈ, કોની રાહ જોવામાં આવતી હતી, ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટના માટે જવાબદાર આખરે કોણ છે, હજુ શહેરમાં આવી મોતની કેટલી ટાંકીઓ છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, કેમ દુર્ઘટના બાદ જ ઊંઘતું તંત્ર જાગે છે, ક્યાં સુધી બેદરકારીનો ભોગ બનતા રહેશે આ પ્રકારે નિર્દોષ લોકો. તો આવા જે સવાલો થઈ રહ્યા છે, ટાંકી જર્જરી થવા છતાં પણ કેમ ન તેને ઉતારી લેવામાં આવી અને ઘણા વર્ષો જૂની જ્યારે આ ટાંકી હતી, જર્જરી થઈ ગઈ હતી અને તે કોઈ કામની નહોતી, ત્યારે તેને ઉતારી કેમ ન લેવાઈ. ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રકારે વારંવાર રજૂઆતો છાય છે, છતાં પણ તંત્ર આંખાડા કાન કરે છે. અત્યારે એક વાગ્યાની આજુબાજુ જે આ ઘટના બનેલ છે તેમાં અત્યાર સુધી અહીંયા 9 દર્દીઓ ટોટલ લાવેલ છે, એમાંથી 3 ઓલરેડી એક્સપાયર્ડ હાલતમાં છે અને બાકીના જે છે એમના એક્સરે અને ટ્રીટમેન્ટની કામગીરી અત્યારે ચાલુ છે. આપને આપણી સાથે PIKT કમારિયા DYSP સાહેબ જોડાયા છે, તેમનાથી વાત કરી, સર કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને લગભગ કેટલા વાગ્યાની આસપાસની આ ઘટના છે? આ ઘટના તો 2 પહેલાની છે અને 4 વ્યક્તિને અહીંથી હોસ્પિટલે દાખલ કરવામાં આવી છે, એમાં 2 વ્યક્તિ ગંભીર છે, બાકીના અને 2 પગમાં ઈજા થયેલી છે અને હાલ જે શેડ ઉપર ટાંકી પડેલી છે એ આખે આખો શેડ બહાર નીકળે પછી ખ્યાલ આવે કે અંદર કોઈ છે કે કેમ. પાણીની ટાંકી લગભગ કેટલા વર્ષ જૂની છે અને નોટિસ પડકારવામાં આવી હતી તેવી પણ માહિતી મળી રહી છે? તો હવે નગરપાલિકાને ખ્યાલ હશે કે કારણ કે કેટલા વર્ષ જૂની હતી એની નોટિસ હતી કે કેમ. તો મૂળ તો અત્યારે કાયદો વ્યવસ્થા માટે કે ભાઈ આજુબાજુમાં બીજું કોઈ દબાયેલું છે કે કેમ એની મેઇન તપાસ ચાલી રહી છે. હજુ પણ કેટલા લોકો અંદર ફસાયા હોવાની આશંકા?
આજુબાજુના લોકોનો કહેવા મુજબ ચાર જ હતા, પણ છતાં અંદરથી બધું આખો કાટમાળ કાઢીએ ત્યારે ખ્યાલ આવે કે એની અંદર કેટલા દબાયેલા છે. જે આરો પ્લાન્ટ સિવાય પણ અહીંયા કશું બીજું ચાલતું હતું? ના, એ તો હવે નગરપાલિકાને પછી ખ્યાલ કે ખરેખર અહીંયા બાજુમાં શું હતું. અત્યારે એક શેડ છે અને એની ઉપર આખી પાડી ટાંકી પડેલી છે. માત્ર ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આજે રજા હતી એટલા માટે ટ્રાફિક ઓછો હતો. બાકી તેજસ સ્કૂલ ત્યાં આવેલી છે, તેના કારણે નાના બાળકો પણ ત્યાં હોય છે, નાના બાળકોને લેવા માટે આવેલા વાલીઓ પણ ત્યાં હોય છે. જો રોજના દિવસમાં આ જો ટાંકી ધરાશયી થઈ હોત, આજે રજા ના હોત, તો આજે દુર્ઘટના વધુ